ધોરણ 9 વિજ્ઞાન વિષય જેમાં આપણે ચર્ચા કરી હતી કે શું આપણે આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના માટેનો એક વિડીયો પણ આપણે બનાવી ગયા હતા. આજે આપણે એનો ટીઝર ભાગ જોઈશું. લાસ્ટ ટાઈમના વિડીયોમાં આપણે 3 સૂત્રોનો અભ્યાસ કરેલો, દ્રાવણની દળથી દળ ટકાવાળી, દ્રાવણની દળ કદથી ટકાવાળી, દ્રાવણની કદથી ટકાવાળી. પહેલું છે દ્રાવણની દળ દળથી ટકાવાળી, એટલે કે દ્રાવ્યનું ઉપર દળ હશે અને દ્રાવણ ઉપર દળ હશે. દળ દળથી ટકાવાળી. બીજું છે દળ કદથી ટકાવાળી અને બીજું છે કદથી ટકાવાળી. બરાબર ને? આ ત્રણે ત્રણ સૂત્રોને અગાઉ મેં કહેલું પણ કે યાદ રાખજો, આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું ત્યારે એક ઉદાહરણ દ્વારા તેને સમજીશું. તો જો એ ઉદાહરણ 2.1, એક દ્રાવણ છે. કેટલા ગ્રામ દ્રાવણ છે કે 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા દળ દળથી શોધવાની છે. તો દળ દળનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? જોયો, દ્રાવ્યનો દળ છેદમાં દ્રાવણ દળ ગુણાકારમાં 100. તો અહીંયા હવે જોઈએ દ્રાવ્યનું દળ કેટલું, જે ઓછું હોય તે દ્રાવ્યનું દળ હશે, એટલે કે 40 ગ્રામ. દ્રાવકનું દળ એટલે કે પાણીનું દળ કેટલું છે? 320 ગ્રામ. તમે અહીંયા જોઈ શકો છો આ દ્રાવ્યનું દળ, આ છે દ્રાવકનું દળ. આપણે દ્રાવણ બનાવવું હોય તો દ્રાવણ દ્રાવક વત્તા દ્રાવ્ય, એટલે કે તમે જોઈ શકો છો અહીંયા આ શું કર્યું, દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ, 40 ગ્રામ વત્તા 320 ગ્રામ, તો 360 ગ્રામ. એ શું થશે? દ્રાવણનું દળ થયું. બરાબર ને? તો હવે સૂત્ર કિંમત મૂકીશું. દ્રાવ્યનું દળ કેટલું? તો અહીંયા છે 40 ગ્રામ. દ્રાવણનું દળ આપણે શોધ્યું 360 ગ્રામ ગુણાકારમાં 100. તો આનો ભાગાકાર કરીશું આપણે તો 11.1% આપણો જવાબ આવશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે સૂત્રનો ઉપયોગ વજન દળ દળથી, દળ કદથી અને કદથી આપણે કરી શકીએ છીએ. આગળ હવે આપણે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો નિલંબિત દ્રાવણ એટલે શું. તો 2.2.2ની ચર્ચા કરીએ. નિલંબન એટલે શું? તો વિસમાંગ પ્રણાલી કે જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખરાયેલા હોય, એટલે વિખરણ પામેલા હોય, તેને નિલંબન કહે છે. શું કહેવાય? કે ઘન કણો પ્રવાહીના અંદર નિલંબન પામેલા હોય તેને નિલંબન કહેવામાં આવે છે. નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે. નિલંબન શું છે? વિસમાંગ મિશ્રણ છે જેમાં દ્રવ્યના કણો ઓગળતા નથી. એટલે કે નિલંબન જે પદાર્થ હશે, દ્રાવણ હશે, તેના અંદર પ્રવાહી હશે, પ્રવાહીના અંદર નાના નાના કણો હશે અને તે ઘન પદાર્થના અંદરના રહેલા હશે, એને નિલંબન કહેવામાં આવે છે. આગળ, પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહેતા હોય છે, એટલે કે ઓગળતા નથી પરંતુ તે ઉપરથી લઈને નીચે સુધી પાણીના અંદર આમ તેમ ફર્યા કરતા હોય છે. આવા નિલંબિત કણોને નળી આંખે જોઈ શકાય છે. તો નિલંબિન જે નિલંબન હોય છે તેનું આપણે ગુણધર્મો જોઈએ. નિલંબન દ્રાવણના ગુણધર્મો, તો પહેલો ગુણધર્મ છે નિલંબન વિસમાંગ મિશ્રણ છે. નિલંબન એ શું છે? તો કે વિસમાંગ મિશ્રણ છે. બીજો ગુણધર્મ એનો જોઈએ. નિલંબિત કણો નળી આંખે આપણે જોઈ શકીએ છીએ, એટલે કે તેને આપણે નળી આંખે જોઈ શકીએ પણ છીએ. આગળ જોઈએ તો કે નિલંબિત કણો નળી આંખે જોઈ શકાય. ત્યાર પછીનો પોઈન્ટ છે નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશનું કિરણોનું પ્રકિરણ કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. એટલે કે તમે આ પ્રવૃત્તિ કરી શકો છો તમારા ઘરે. શું કરવાનું છે? આપણે અહીંયા નીચે પ્રવૃત્તિ હશે જ, ટોર્ચ વડે કોઈ કાચના ગ્લાસમાં પાણી ભરી દો અને તેના અંદર આપણે કોઈ એવો પદાર્થ ભરી દો, ચોકનો ભૂગો એને ભરી દો. તો ચોકના ભૂકામાં શું જોવા મળશે? નાના નાના કણો પાણીમાં તરતા જોવા મળશે. પાણીને દોડિયું બનાવી જશે, દોહડું. તો ત્યારબાદ પાણીના અંદર આપણે ટોર્ચનો પ્રકાશ પસાર કરીશું તો ચોક્કસ પ્રકારના અંદરથી કિરણો આપણને જોવા મળશે. અને તે એ કહેવામાં આવે છે કે પાણી જે હોય છે બીકરમાં, જે પાણી હોય છે બીકરમાં તે દોહડું હોય છે અને તેના કારણે નિલંબિત દ્રાવણમાંથી આપણને પ્રકાશના કિરણો જોવા મળે છે. આગળ જે નિલંબિત કણોને
કોઈપણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો તે દ્રાવણના કણો પાત્રના તળિયે બેસી જાય છે. એટલે કે આપણે પાણીને જો એક જગ્યાએ મૂકી રાખીશું નિલંબિત કણોવાળું પાણીને તો તે તળિયે બેસી રહેશે. બરાબર, ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવાથી તે તળિયે બેસી રહેશે તો દ્રાવ્યના કણો પાત્રમાં તળિયે બેસી જાય છે. આમ નિલંબિત એ અસ્થાયી હોય છે. ગાણા દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. એટલે કે ગાણાની પ્રક્રિયા દ્વારા આવા જે કણો હોય છે તેને આપણે અલગ કરી શકીએ છીએ, પ્રવાહી માટે આપણે અલગ કરી શકીએ છીએ. આગળ જોઈએ, જ્યારે નિલંબિત કણો પાત્રના તળે બેસી જાય છે ત્યારે નિલંબનનો નાશ થાય છે. નિલંબનનો નાશ ક્યારે થાય? કે જ્યારે દ્રાવણના નિલંબિત કણો તળિયાના નીચેના ભાગમાં બેસી જશે ત્યારે તેનો નાશ થતો જોવા મળે છે. અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરતા જોવા મળશે નહીં. એટલે કે જ્યારે નાના નાના કણો પાણીના તળિયે બેસી જશે ત્યાર પછી ઉપરનું પાણી એ બની જશે. બની જવાના કારણે અંદરથી પ્રકાશના કિરણો આપણે પસાર કરીશું તો તે પ્રકાશના કિરણ એ આખો સરળ ભાગ બની જશે, એના અંદર કિરણો આપણને પસાર થતા જોવા મળશે નહીં. બરાબર ને? તો અહીંયા આપણે નિલંબન દ્રાવણનું વાત ચર્ચા અહીંયા પૂર્ણ થાય છે. બીજો ટોપિક જે છે કલિલ દ્રાવણ. તો કલિલ દ્રાવણ એ શું છે તો જોઈએ. કલિલ દ્રાવણ એટલે શું? તો જૂથ ડી, એટલે કે આપણે અગાઉ જે આપણા ધોરણના વિદ્યાર્થીઓને ચાર જૂથમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો હતો તેના અંદરથી જૂથ ડીની વાત કરવામાં આવી છે. તો જૂથ ડીને મળેલ દ્રાવણને કલિલ અથવા કલિલમય દ્રાવણ કહેવામાં આવે છે. કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા જોવા મળે છે. એટલે કે કલિલમય દ્રાવણો હોય છે તે એક સમાન રીતે ફેલાયેલા જોવા મળે છે. નિલંબિત કણો કરતાં કલિલ કણોનું કદ નાનું હોવાને કારણે તે મિશ્રણ આપણને નળી આંખે જોતાં વિસમાન દેખાય છે. દાખલા તરીકે દૂધમાં એક કલિલ દ્રાવણનું ઉદાહરણ છે, કારણ કે તેના અંદર ઘણા બધા બીજા પદાર્થો ભેગા થયેલા હોય છે. દૂધ એક પ્રકારનું મિશ્રણ છે, પરંતુ તે આપણે નળી આંખે જોઈશું તો દૂધ એ આપણને સફેદ રંગનો એક પદાર્થ દેખાશે, પરંતુ તે ખરેખર એક જ પદાર્થનું બનેલું નથી. તેના અંદર બીજી ઘણી બધી અસરો જોવા મળે છે. આગળ જોઈએ, કલિલનું કણોનું કદ નાનું હોવાને કારણે આપણે તેને નળી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્રવૃત્તિ 2.2માં જોયા પ્રમાણે કલિલ કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકિરણ કરી શકે છે. પ્રકાશના કિરણપુંજના આ પ્રકારના પ્રકિરણને ટિંડલ અસર કહેવામાં આવે છે. ટિંડલ અસર કોને કહેવાય? તો કે પ્રકાશનું પ્રકિરણ કરવાની જે અસર છે તેને ટિંડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. જો નિલંબિત કણોને આપણે નળી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે કલિલમય દ્રાવણ હોય છે તેના અંદર રહેલા કણોને આપણે નળી આંખે જોઈ શકતા નથી. યાદ રાખવાનું છે આ વસ્તુને. આગળ જોઈએ, આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સૂર્યપ્રકાશ કે કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ આપણને ટિંડલ અસર જોવા મળે છે. એટલે કે આપણા ઘરે જો પતરા હોય અથવા કોઈ પણ એવી બારી હોય તો બારીનો એક નાનું હોલ હોય બારીમાં, તો ત્યાંથી પ્રકાશ એ ઓરડામાં આવશે તો તે એક પ્રકારનું કિરણ સ્વરૂપે આવશે. તો તે કિરણના અંદર નાના નાના આપણે રજકણો ઉડતા જોવા મળે છે, તે આપણે ટિંડલ અસર તરીકે ઓળખી શકીએ છીએ. આગળ જોઈએ, હવામાંના ધૂળ અને ધુમાડાના કણોને કારણે પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણ થાય છે. એટલે કે આપણે આસપાસની જે હવા છે, ઓરડાના અંદર રહેલી હવા, તે શુદ્ધ હોતી નથી. તેના અંદર નાના નાના રજકણો અને ધૂળ એ આપણને ઉડતી જોવા મળે છે. એને જોવા માટે આપણે આપણા ઓરડાની લાઇટને બંધ કરી દેવાની છે અને બાળ જે આપણી બારી હોય છે બારી તેને સહેજ થોડી પ્રકાશનું એક કિરણ સ્વરૂપે અંદરથી પ્રકાશ આવી શકે તેને તે રીતે આપણે ખોલવાની છે, જેથી આપણને તે ડસ્ટ ધૂળ રજકણો આપણે જોઈ શકીએ છીએ. નીચે એક પ્રવૃત્તિ કરવામાં આવી છે, એ અને બી છે. જુઓ, પાત્ર એના અંદર ફક્ત કશો આપણને માર્ગ જોવા મળતો નથી, પરંતુ પાત્ર બી છે તેના અંદર કલિલ દ્રાવણ છે જેના અંદર આપણને પ્રકાશનો પીળાકરણનો પટ્ટો જોવા મળે છે. એટલે કે તે પ્રકાશનું કિરણ દર્શાવે છે. આગળ જોઈએ, હવે અહીંયા કયા કયા દ્રાવણનો ઉપયોગ કરે છે તે જોવા. એના અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે જે ટિંડલ અસર દર્શાવતું નથી, પરંતુ પાણી અને દૂધનું જે મિશ્રણ છે તે જોવા પ્રકાશને આપણે પસાર કરીશું તો આપણને ત્યાં અંદર ટિંડલ અસર જોવા મળશે. આગળ જોઈએ, જંગલોના
માટી જે ગાઢ જંગલ હોય છે તેના સૂર્યપ્રકાશના કિરણો જ્યારે આપણે જોઈશું તો એ આપણને એક પ્રકારના કિરણ સ્વરૂપે જોવા મળશે, તેને પણ આપણે ટિન્ડર અસર તરીકે ઓળખીએ છીએ. તમે ગાઢ જંગલના અંદર ક્યારે ગયા હોય અથવા તો એવા ખેતર કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોય ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિનો આપણને અનુભવ થાય છે. આગળ, જંગલમાં રહેલ ધુમ્મસ કે ઝાકળમાં પાણીના અતિ સૂક્ષ્મ કણો રહેલા હોય છે જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા રહે છે. તમે આકૃતિ જોઈ શકો છો ટિંડલસરની, પરીક્ષા માટે પ્રશ્ન પૂછાઈ શકે છે, યાદ રાખજો. આગળ, કલીલ કણોના ગુણધર્મો તો કયા ગુણધર્મો ધરાવે છે? જુઓ, કલીલ એ વિસમાંગ મિશ્રણ છે. કલીલના દરેક કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને લીધે તેને નળી આંખે જોવા મુશ્કેલ છે. કલીલના કણોનું કદ કેવું છે? અતિ સૂક્ષ્મ કદ છે અને તેના કારણે આપણે તેને નળી આંખે જોઈ શકતા નથી. આગળ જોઈએ, કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પુંજ તે પ્રકિરણ કરી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે. એટલે કે પ્રકાશનો માર્ગ કેવી રીતે દ્રશ્યમાન બને છે? તો કારણ કે કલીલમય દ્રાવણમાં રહેલા કણો એ અતિ સૂક્ષ્મ હોય છે. એવું નથી કે કણો હોતા જ નથી, એ હોય તો છે પરંતુ તેને નળી આંખે આપણે જોઈ શકતા નથી. આગળ જોઈએ, કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલ કણો પાત્રના તળિયે બેસી જતા નથી. એટલે કે તમે ઉપરનો જે ટોપિક જોયો હતો નિલંબિત દ્રાવણ, તેમાં શું હતું કે પાણી આપણે હલાવ્યા વગર મૂકી રાખીશું તો એના કણો નીચે તળિયે બેસી જશે, પરંતુ કલીલના અંદર એવું થતું નથી. એના અંદર જે કણો હોય છે તે એ આપણને આખા પાત્રમાં સ્થિર પાણીમાં પણ જોવા મળશે, એ તળિયે બેસી જતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને ધ્યાન રાખવાનું છે, તફાવત પરીક્ષામાં પૂછાઈ શકે. કલીલ ગુણધર્મો જણાવો અને નિલંબિત દ્રાવણના ગુણધર્મો જણાવો, બબ્બે પોઈન્ટ, ત્રણ ત્રણ પોઈન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ, કણોને તેના મિશ્રણમાંથી ગાણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. એટલે કે ગાણની પ્રક્રિયા દ્વારા તેમના કણોને આપણે અલગ કરી શકતા નથી. આગળ, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ જેને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. એટલે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કલીલમય દ્રાવણોને કેવી રીતે છૂટા પાડવામાં આવે છે અથવા તેનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. આગળ જોઈએ, કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ હોય છે. કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેવો ઘટક પરિક્ષેપિત કલા બનાવે છે અને એવો ઘટક જે કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને વિક્ષેપણ માધ્યમ કહે છે. પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલાના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કલીલનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? કે વિક્ષેપિત કલાના માધ્યમના આધારે અને વિક્ષેપણ માધ્યમના આધારે કરવામાં આવે છે. આ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે. અહીંયા તમે કલીલના સામાન્ય ઉદાહરણો જોઈ શકો છો. ઉદાહરણ છે ધુમ્મસ, વાદળ, ઝાંખર, એ બધા ઉદાહરણો છે. તમે બુકના અંદર જોશો તો આ તમને ઘણી સારી રીતે સમજ પડી જશે, બરાબર ને? તો અત્યારે આપણે આ ટોપિક જે છે નિલંબિત પ્રકાર અને કલીલ પ્રકાર ત્યાં અટકીએ છીએ. જે નવો ટોપિક છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ, એટલે કે મિશ્રણના ઘટકોનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તે માટેનો નેક્સ્ટ ટોપિકમાં આપણે ચર્ચા કરીશું વિડીયોમાં. આ કોષ્ટકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે તમારે ધ્યાન આપીને એનું યાદ રાખવાનું છે. પરીક્ષા માટે આઈએમપી છે. શું તો ટોપિક આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું, જેનું નામ છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે તેની અહીંયા ચર્ચા કરીશું, બરાબર ને? તો અત્યારે અહીંયા આપણે અટકીએ છીએ. ઓકે, થેન્ક યુ. જો કોઈ વસ્તુની ન સમજ પડી હોય તો તમે મને જણાવી શકો છો, જેથી કરીને આપણને તેના માટે સમજણ મેળવવા માટે નેક્સ્ટ વિડીયો આપણે બનાવી શકીએ, એના માટે અલગ પાર્ટ બનાવી શકીએ. તો વાંચજો અને પરીક્ષા માટે જે પ્રશ્નોની ચર્ચા થાય છે તે બુકમાં લખતા રહેજો, જેથી પરીક્ષામાં આપણે લખવા માટે સક્ષમ બની શકીએ. ઓકે, થેન્ક યુ.